હેલો ફ્રેન્ડ, આપણે આજે જે ગુજરાતની અસ્મિતાની સિરીઝ ચાલુ છે તેમાં આપણે આજે ગુજરાતના મેળા વિશે થોડીક માહિતી બુકમાં આપેલી છે તેના વિશે આપણે માહિતી મેળવી, અને જો તમે આમાં થોડીક માહિતી તમારી બુકમાં બાકી હોય તો તે આમાંથી તમે અપડેટ કરી શકો મેળા વિશે, જેથી કરીને તમારો એક પણ માર્ક કપાય નહીં. અહીં આપણે જોયું તો કે શામળાજી અરવલ્લી જિલ્લામાં આવેલું છે અને કાર્તિકી પૂર્ણિમાના દિવસે અહીં મેળો ભરાય છે અને શામળાજી મેસો નદીને કાંઠે આવેલું છે. આ મેળાની શરૂઆત તો કે દેવઉઠી 11 થી થાય છે અને 3 અઠવાડિયા સુધી આ મેળો ચાલે છે. આમાં કોણ કોણ વેપાર કરવા આવે છે તો કે આદિવાસીઓમાં ભીલો, પછી મુસ્લિમો, ખ્રિસ્તીઓ આ બધા અહીં વેપાર કરવા આવે છે અને કાળીયો બાવજી એટલે શામળાજીની શ્રદ્ધા ઉપર અહીંયા રાખે છે. હવે તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે અને ત્રિનેશ્વર મહાદેવના મંદિર પાસે આ મેળો ભરાય છે અને તરણેતર ગામ થાનગઢ તાલુકો ભાદરવા સુદ ચોથ પાસમ અને છઠના દિવસે આ 3 દિવસ મેળો ભરાય છે અને અહીંયા રંગબેરંગી છત્રીઓ જોવા મળે છે અને આટડીઓ પણ અહીંયા ભરાય છે. આટડીઓ એટલે બજાર ભરાય છે. અહીંયા બીજી વસ્તુઓને જે વેચાતી હોય ને તેને આટડીઓ કહેવામાં આવે છે. હવે ભવનાથનો મહાદેવનો મેળો તો કે શિવરાત્રિનો મેળો કહેવામાં આવે છે અને ચૈત્ર સુદ 13 દિવસે આ મેળો ભરાય છે અને ભવનાથ મંદિરમાં ગિરનારની તળાટીમાં આ મેળો ભરાય છે. યાત્રીઓમાં મુખ્યત્વે નાગાબાવા દર્શન કરવા અહીંયા આવતા હોય છે અને ગુફાઓ કઈ કઈ અહીંયા આવેલી છે તો કે મૂચકુંદ, ભર્તુહરી અને ગુરુદત્તની અહીંયા ગુફાઓ આવેલી છે અને લોકો રહી શકે તે માટે અહીંયા રાવટીઓ નામનું જે હોય તે બાંધવામાં આવે છે. અને ઓઠાનો મેળો કારતક સુદ પૂનમ દિવસે ભરાય છે અને ઓઠા ગામ જે તાલુકો એમાં ધોળકો અને અમદાવાદ જિલ્લો છે. સપ્ત સંગમ એટલે 7 નદીઓનો અહીંયા સંગમ થાય છે. મુખ્યત્વે 2 નદીઓ મળે છે, સાબરમતી અને વાત્રક. આ આપણે યાદ રાખવાની જરૂર છે. સાબરમતીમાં આત્મતી નદી મળે છે અને વાત્રકમાં ખારી, મેસો, માજમ અને શેઠી આવી કરીને 4 નદીઓ મળે છે. ટોટલ 7 નદીઓનો સંગમ થાય છે એવું કહેવામાં આવે છે અને અહીં શણગારેલા ગાડાઓ અહીં જોવા મળે છે. હવે માણેક કોઠારીની પૂનમનો મેળો ડાકોર જિલ્લામાં ભરાય છે, ડાકોરમાં ભરાય છે, ખેડા જિલ્લો, અને આસો સુદ પૂનમ દિશા મેળો ભરાય છે અને વૈષ્ણવોનું મોટું તીર્થધામ તરીકે કહેવામાં આવે છે. અહીંયા આપણે દ્વારકાથી રણછોડરાયની મૂર્તિ ડાકોરનો ભક્ત બોડાણો અહીંયા લાવી હોવાથી ત્યાંથી અહીંયા પૂજા કરવામાં આવે છે. શરદ પૂનમના દિવસે રણછોડરાયને રેશમી વસ્ત્રો અને અલંકાર પહેરોને અહીં પૂજા કરવામાં આવે છે. મહાકવિ કાલિદાસની એક કહેવત છે મેળાઓ વિશે તો કે ઉત્સવ પ્રિય ખુલ્લું મનુષ્ય, મનુષ્ય સૌભાગત જ ઉત્સવ ઘેલાશો છે. આવી રીતના એક કવિત અહીંયા ગુજરાતની અસ્મિતા બુકમાં આપેલી છે એટલે મેં અહીંયા નોટ કરેલી છે. કદાચ આ કવિત પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. અહીંયા આપણે એક પણ એવું બાકી રાખવા નથી માગતા કે કઈ પણ જગ્યાએ પરીક્ષામાંથી ન પૂછાય. એટલે ટોટલિંગ ડિટેલ્સમાં માહિતી આપું છું જે પરીક્ષા લક્ષી હોય, જેથી કરીને તમને વિડીયોમાં કાંઈ પણ બાકી ન રહી જાય. એટલે વિડીયોને લાઇક કરવા વિનંતી, જેથી કરીને તમને અને મને સારો એવો સપોર્ટ મળતો રહે. થેન્ક યુ.